સુત્રાપાડામાં મોરડિયા ગામના ગ્રામજનોએ તંત્રને આપ્યો આવેદનપત્ર, જે અંતર્ગત મોરડિયા ગામ વચ્ચેથી પસાર થતા નેશનલ હાઈવેમાં પુલિયું બનાવવા માટે માંગ કરાય છે. નેશનલ હાઈવે દ્વારા ગામ વચ્ચે બ્રિજ બનાવતા ગામ બે ભાગમાં વહેંચાયું છે, જે અંગે નેશનલ હાઈવેમાં ગરનાળું મૂકવા માટે અનેકવાર લેખિતમાં રજૂઆત કરવામાં આવી. વળી ગત લોકસભા ચૂંટણી સમયે અધિકારીઓએ લેખિતમાં ખાતરી પણ આપી હતી, પરંતુ આ અંગે કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી. જો આ માંગણી પૂરી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ગ્રામજનોએ ઉચ્ચારી હતી. તેમજ તંત્રને 10 દિવસનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે. સમસ્ત ગામ લોકો માલઢોર સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આ ફોર ટ્રેક્ટર રોડ ઉપર ભૂખ હડતાલ પર ઉતરશે. અમે મામલતદાર કચેરી આવ્યા છે, બરોબર, અને અમારી રજૂઆત છે કે અમારા ગામની અંદર જે નેશનલ હાઈવે પસાર થાય છે એની પર જે બ્રિજ બનાવવામાં આવ્યો છે એમાં પીયુટી મૂકવા માટે થઈને અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે. હવે જે નેશનલ હાઈવે પર જે બ્રિજ બનાવવામાં આવી રહી છે, બરોબર, એની બંને બાજુ 50-50% ગામ વહેંચાયેલું છે, અને જે પીયુપી અને વીયુપી બે મૂકવામાં આવેલ છે એ ગામની બારોબાર મૂકવામાં આવેલ છે. વીયુપી મૂકવામાં આવેલ છે એ 16 ખેરા, વાંસાવડ, બરુલા એ લોકોનો ઉપયોગ થાય છે, અને જે પીયુપી મૂકવામાં આવેલ છે એ મટાણા ગામને ઉપયોગી થાય છે. મોરડિયા ગામ માટે કોઈ વસ્તુ મૂકવામાં આવી નથી અને અમારું ગામ છે એ બંને ભાગમાં વેચાઈ ગયેલું છે. શું રજૂઆત છે? એટલે અમારી એવી માંગણી છે કે ગામની વચ્ચે એક પીયુપી મૂકવામાં આવે. અગાઉ અમે 3-4 અરજીઓ કરવામાં આવી છે, બરાબર, છતાં પણ કોઈ ધ્યાન દોરેલું નથી. લોકસભાની સામાન્ય ચૂંટણી હતી એની અંદર અમે લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો, બરાબર, પણ એનું સમાધાન કરવા માટે મામલતદાર સાહેબ અને પીડી બંને આવેલા હતા, પણ એ લોકોએ એવી કીધું હતું કે લેખિતમાં આપેલું હતું કે હા અમે પીયુપી બનાવી દઈશું. અને રસ્તા રોકો આંદોલન કર્યું હતું અને બધાએ સાથે મળી અને કામ રોક્યું હતું. બસ આ એક પીયુપી મૂકવામાં આવે એટલી જ અમારી માંગણી છે. વચ્ચે નહીં મૂકવામાં આવે તો આગળની રણ તો અમારા લોકો છે આંદોલન કરવાના છે, ભૂખ હડતાલ ઉપર ઉતરવાના છે અને ફરી રસ્તા રોકો છે આંદોલન કરીશું. નેશનલ હાઈવે ના અધિકારી અથવા કોઈ પણ અધિકારી આવ્યા છે ગામ સુધી? ના, એકવાર આવી ગયા છે, એ લોકો આશ્વાસન આપીને ગયા છે, બરોબર, કે અમે બનાવી દેશું, પણ એ પછી ચૂંટણી પતી ગયા પછી કોઈ ન્યાય જવાબ આપતો નથી કે કોઈ આવ્યું નથી.